गुड मॉर्निंग स्टूडेंट्स. अरे यू ऑल आर स्लीपिंग? नो. यस यू ऑल आर ऑन हेड डाउन मोड, राइट? ओके, लेट्स गो टुडे इन द ड्रीम्स वर्ल्ड. बट फर्स्ट ऑफ ऑल यू ऑल क्लोज ऑफ योर आईज. देखाई छे सपनू बताने? नथी देखातू? लेट मी शो यू. तमने बधाने एवो प्रश्न थतो हशे के टीचर कई रीते सपनू बतावी शके. सपनू तो आपणे ऊंघमां होईए त्यारे ज आवे छे. बट आपणे आ रीते ट्राई करिए, जोईए सपनू आवे छे के नहीं. सपनामां तमने शुं देखाय छे? जनरली आपणने सपनामां एवुं देखाय के जे वस्तुनी आपणे क्यारेय पण कल्पना करी ना होय, नेवर. सो क्लोज योर आईज एंड लिसन केरफुली एंड जस्ट इमेजिन. गुलिवर, गुलिवर नामनो एक सेलर हतो. એ સમુદ્રની મુસાફરી કરતો. અવારનવાર તે બધી જગ્યાએ મુસાફરી કરવા માટે જતો હતો. એણે ઘણા બધા આઈલેન્ડ્સ જોયા હતા. વન્સ અપોન અ ટાઈમ, એક વખત એ સમુદ્રની મુસાફરી કરવા નીકળ્યો. After some days, થોડા દિવસ પછી રાત્રિનો સમય હતો અને સમુદ્રમાં ખૂબ ભારે સ્ટ્રોમ આવ્યું, તોફાન. એટલે એની નાવ એ તોફાનમાં વેર વિખેર થઈ ગઈ અને એ પાણીમાં પડી ગયો. પણ એ સેલર હતો, અવારનવાર એ સમુદ્રની મુસાફરી કરતો, એટલા માટે એને સ્વિમ કરતા આવડતું હતું. તો એ ખૂબ ભારે મહેનતથી સ્વિમ કરતો કરતો એક આઈલેન્ડ પર પહોંચી ગયો અને એ બેહોશ પડ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે સવાર પડતા એ જાગી ગયો. એણે જોયું કે એ પેલા સ્ટ્રોમમાંથી બચી એક આઈલેન્ડ પર પહોંચી ગયો હતો અને તેને તેની આસપાસમાં કેટલાક લોકોનો અવાજ સંભળાતો હતો. અને તેને એવું રિયલાઇઝ થયું કે તેની આસપાસ ઘણા બધા પીપલ્સ છે અને એના બોડી પર કંઈક ચાલી રહ્યું છે. જાણે કોઈક ઇન્સેક્ટ્સ હોય. પછી તેણે જોયું કે ઘણા બધા અસંખ્ય નાના નાના સ્મોલ પીપલ્સ તેની આસપાસ અને તેના બોડી પર ચાલી રહ્યા છે. એને ઘણો બધો વોઇસ સંભળાતો હતો. ત્યારબાદ એને એવું રિયલાઇઝ થયું કે એ કોઈક વસ્તુથી બંધાઈ ગયો છે. એને એક મોટી રોપથી બાંધી દેવામાં આવ્યો હતો, કારણ કે ત્યાંના પીપલ્સ આટલા મોટા જાયન્ટ પીપલને જોઈને ગભરાઈ ગયા હતા, કારણ કે તેઓ બધા એકદમ નાના નાના, પેલો જે ગુલિવર હતો એની એક વેટ જેટલા લોકો ત્યાં હતા. એમના માટે એ એક મોટા જાનવર જેવો હતો, એટલા માટે એનાથી તેઓ ગભરાઈ ગયા. અને ગુલિવરને આવા એકદમ સ્મોલ પીપલ જોઈને ખૂબ જ નવાઈ લાગી.
He was shocked. But after some time, he was comfortable. થોડા સમય પછી એ તેમની સાથે કમ્ફર્ટેબલ થઈ ગયો. પછી ગલિવર અને સ્મોલ પીપલ્સ એમના વચ્ચે ફ્રેન્ડશીપ થઈ ગઈ અને ગલિવર તેમની સાથે ત્યાં જ રહેવા લાગ્યો, કારણ કે એની પાસે કોઈ ઓપ્શન જ ન હતો કે એ પોતાની દુનિયામાં પાછો આવી શકે. એની નાવ, એની શિપ પેલા સ્ટ્રોમના લીધે દરિયામાં વેરવિખેર થઈ ગઈ હતી. ત્યારબાદ એમની સાથે રહેતો અને એમને હેલ્પફુલ થતો હતો એ, અને એ જે આઈલેન્ડ પર પહોંચી ગયો હતો એ આઈલેન્ડનું નામ હતું લીલીપુટ. મે બી તમે બધાએ આવું એક મૂવી જોયું હશે. મૂવીનું નામ હતું જજંત્રમ મમંત્રમ. એમાં આ ગલિવરની જ સ્ટોરી છે. વાર્તાઓમાં પણ આ સ્ટોરી આવે છે, ઘણીવાર કાર્ટૂન્સમાં પણ આ ગલિવરની સ્ટોરી જોવા મળે છે. ગલિવરની સ્ટોરી એટલા માટે કે આ એક એવી દુનિયાની આપણે કલ્પના કરીએ કે હકીકતમાં આપણે એ વસ્તુને જોઈ નથી. સપનાની દુનિયા, ડ્રીમ્સ વર્લ્ડ પણ એવું જ છે કે જેને આપણે હકીકતમાં જોયું નથી, પણ આવું હોઈ શકે એવી આપણે કલ્પના તો કરી જ શકીએ. ઇમેજિનેશન, ઓપન યોર આઈઝ. ફ્રેન્ડ્સ, શું તમે બધાએ આવું ક્યારેક જોયું છે? આવી કોઈ જગ્યા તમે જોઈ છે? નથી જોઈ ને, પણ આવી કોઈ દુનિયા હોઈ શકે એવું આપણે ઇમેજિન તો કરી જ શકીએ. કલ્પના કરવામાં કંઈ જ ખોટું નથી. કલ્પના આપણે કોઈ પણ વસ્તુની કરી શકાય, કે ભલે હકીકતમાં એ વસ્તુ છે નથી, આપણને કશી જ ખબર નથી, બટ આપણે એને ઇમેજિન કરી શકાય કે આવું હોય તો. આપણી કલ્પના શક્તિ એટલે કે ડ્રીમ્સ સપનામાં પણ આવું જ હોય. ઘણીવાર આપણે કાર્ટૂનમાં જોઈએ છીએ ફેરીલેન્ડ, ત્યાં આપણે એવા પીપલ્સ જોઈએ કે જેમને પાંખો હોય છે, પણ હકીકતમાં તમે જોયું છે કે ક્યારે કોઈની પાંખો હોય છે કોઈ મનુષ્યની? જસ્ટ ઇમેજિન કે જે પીપલને વિંગ્સ હોય એ કેવા દેખાતા હશે, એ તો તમે કાર્ટૂનમાં જોયું જ હશે, જોયું છે ને બધાએ? બટ રિયલમાં આ વસ્તુ આપણે જોઈ નથી, તો એવું તો ના જ કહી શકાય કે આવું તો ક્યારે હોય જ નહીં. આપણે આપણી કલ્પના શક્તિથી આપણા સપનાની દુનિયાને બનાવી શકીએ, આપણું પોતાનું ડ્રીમ વર્લ્ડ, એમાં આપણે કોઈ પણ કલ્પના કરી શકીએ કે જેમાં આપણને મજા આવે. ડ્રીમ્સ એટલે એમાં એ પણ આવી શકે કે આપણે ભવિષ્યમાં શું બનવું છે, આપણે પોતાની જાતને કયા સ્થાને આપણે જોઈએ છીએ એ આપણે ઇમેજિન કરી શકીએ. લાઈક કોઈને ડોક્ટર બનવું છે, કોઈને ટીચર બનવું છે, કોઈને એન્જિનિયર બનવું છે, અથવા તો કોઈને પાયલટ બનવું છે, તો એ પણ એક ડ્રીમ કહેવાય. છે ને બધાનું એવું સપનું કે અમે મોટા થઈને ભણીને કંઈક બનીશું? સો નાવ લેટ્સ વી સ્ટાર્ટ લિટલ સ્ટેપ 7, 8, 9 એક્ટિવિટી 2 સ્ટોરી ધ ડ્રીમિંગ સ્ક્વિરલ. લુક એટ પેજ નંબર 12 લિટલ સ્ટેપ 7, 8, 9 એક્ટિવિટી 2 સ્ટોરી ધ ડ્રીમિંગ
squirrel. Cat says, hey, she is sleeping there. Rabbit says, come, let's wake her up. Donkey says, squirrel, get up. Camel says, yes, get up. Elephant says, come and play with us. Squirrel says, but I'm playing. Cat says, what? Rabbit says, you are not playing. You are sleeping. Squirrel says, no, I am playing with Jumbo. Elephant says, who is Jumbo? Squirrel says, the baby elephant. Donkey says, where is he? Squirrel says, flying in the sky. Elephant says, what? Squirrel says, yes, now he is sitting on a cloud. Cat says, what is he doing? Squirrel says, catching the stars. Rabbit says, what are you doing? Squirrel says, I am sitting on Jumbo. I am putting the stars in my pockets. Rabbit says, oh, you are dreaming. Ha 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 ha. Now, underline the ing words. Dreaming, sleeping, playing, sleeping, playing, flying, sitting, doing, catching, doing, sitting, putting, dreaming. Some accent words from the story. Dreaming, sleeping, playing, flying, sitting, doing, catching, putting. આ સ્ટોરીમાં આવતા કેટલાક એનિમલ્સના નેમ. સ્ક્વિરલ, કેટ, રેબિટ, elephant, camel, donkey.